এলো বিদ্যার্থী মিত্র নবেশ কেন্দ্র পরিবারসুদের বিদ্যায় ইউটিউব চ্যানেল মাউ আপনো স্বাগত করি পার্ট 15 માં આપણે જોઈ ગયા માટી ની મજા કેવો સરસ મજાનો પાઠ હતો જે આપણે ગીત ની સાથે થોડો ઘણો ભણ્યા થોડો ઘણો ગાયું તેમ છતાં તમે એ પાઠ આખો ઘરે વાંચો છો બરાબર વાંચવાનો મહાવરો સદાય રાખવાનો છે જેથી વાંચવામાં ભૂલ ન પડે અને સમય છે તો આપણે કણકણાટ વાંચતા લખતા શીખી જઈએ હવે છે પાઠ 15 ને અનુરૂપ પ્રશ્ન જવાબ તો આ પાઠમાં આપણે જો પહેલો પ્રશ્ન શું છે ખાલી જગ્યા ધરાવતી નથી ખાલી જગ્યા સાવ સહેલી છે બરાબર છે એટલે આપણે ખાલી જગ્યા જો મોઢે પૂછાય તો પણ આવડે કે કાગડો પાણી જોઈતું હતું તો કોની પાસે ગયો ખાલી જગ્યાની પાસે ગયો ખબર ને કુવા પાસે ગયો તો એવી ખાલી જગ્યા સરળ છે હવે પ્રશ્ન છે કાગડાએ પાણી માંગતા કુવાએ શું જવાબ આપ્યો પ્રશ્ન ગમે એ પૂછે પહેલા વિચારવાનું પછી એમ જવાબ લખવાનો કાગડાએ પાણી માંગતા કુવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો ઘડું લઈ આવો આજ કુવો બોલ્યું તો એ લખી નાખવાનું પણ ભાષા કેવી હોવી જોઈએ વાક્ય રચના કેવી હોવી જોઈએ સરળ અને પર્યાવરણને અનુરૂપ મનમાં આવે એ લખી રાખવાનું નથી બીજું કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી તો કુંભારે ઘડો બનાવવો તો પહેલા શું જોઈએ માટી પછી માં પાણી નાખી અને ખૂંદી અને પછી એને ગોળ ગોળ ચાકડા ઉપર ફેરવે તમે જોયું હશે ટીવીમાં તો તમને ખબર જ હશે તો ચાકડાની જરૂર પડે ત્રીજું કાગડાને ઘોડો બનાવવા કોણે કોણે મદદ કરી ઘોડો બનાવવો તો એને કોને કોને મદદ કરી તો કાગડાને કુંભારે ટીંબા એટલે માટી વરગલો એટલે હરણ કૂતરો ગાય ખડ સિંહ લુહાર વગેરે લોકોએ અને વસ્તુએ મદદ કરી જો કુંભાર છે એ લોકોમાં ટીંબા છે એ લોકોમાં ના આવી વસ્તુમાં માટી એની મદદ કરી આપણે શું કર્યું બધાએ નામ લખી નાખ્યા પછી એવું કીધું કે લોકોએ વસ્તુએ મદદ કરી બરાબર તો ખડ છે સીમ છે એ બધી વસ્તુ આવે પછી દુનિયામાંથી જો બધા ઘોડા ગાયબ થઈ જાય તો વિચારો તો ખરા તો કે છે ભારે મુસીબત ઊભી થાય પીવાનું પાણી અને રસોઈ બનાવવાનું પાણી આપણે ભરવું છે માં ભરવામાં તકલીફ પડે જો ઘોડો હોય આપણે જો મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે તો શું કરે છે પાણી કે ને એ પાણી ગબડતો ને એ પાણી રસોઈ માટેનું છે અથવા તો એ પાણી પીવાનું છે હાથથી ગોળતો હાથથી ગોળતો એવું આપણે ઘણી વાર ખીચાઈ છે ને કે છે ને અથવા તો સમજાવે છે અને પછી તો કે જો રસોઈ બનાવવાનું પીવાનું પાણી ન હોય તો નળ દ્વારા જ આપણે સીધું પાણી પીવું પડે એ પાણી આપણને ગમે ન ગમે કારણ કે ગાળિયા ઉપરનું હોય બરાબર તો આપણે નળ આવે ત્યાં સુધી જ પાણી વાપરીશું નળ ભર્યા જાય પછી તો આખો દિવસ પાણીનું શું કરવું તો એ પણ આપણો એક પ્રશ્ન થઈ જાય ગરમીમાં ઠંડુ પાણી પીવા ન મળે જો ક્યાંક આપણે દૂર જતા હોય વાહનોમાં તો ક્યાંક માટીના માટલામાં જો બરફ બાંધેલા રેખા હોય બાલિકા હોય એમાં પાણી ભરેલું હોય તો એ બરફમાંથી આપણે પાણી પીએ તો કેવો આપણને આસકારો થાય છે ઉનાળામાં જો ઠંડુ પાણી ન પડે તો આપણે ખૂબ જ તકલીફ પડે અને લોકોને ઘડાના મૂલ્યની કિંમત સમજાય તમે માટીના ઘડામાં પાણી ભરી રાખો અને વાસણમાં ભરી રાખો જોજો કેટલો ફેર છે ઘડાનું પાણી ખૂબ જ સરસ ઠંડુ થાય છે અને માટીમાંથી બનેલી વસ્તુ કેટલી કિંમતી છે એ આપણને ખબર પડે આ તો પ્રશ્નનો જવાબ થયો અહીંથી જોઈએ કે શું અહીંથી ચાલુ કરવાનું છે હવે આ પાઠથી હું શીખવાનું છે કે કારીગરો અને તેમના સાધનો અને તેનો પરિચય બરાબર તો ગમે કારીગર આપે કુંભાર આપે કુંભાર સુતાર મોચી કળીઓ દરજી ગમે માણસ ગમે એવું આપે તો આવડવું જોઈએ એક જે નમૂનો છે પણ એમાંથી આપણે બીજાનું બનાવતા આવડવું જોઈએ હવે જો પેલું અહીં મેં શીખવાડ્યું છે કુંભાર તો તે શું કરે છે પેલા એ લખવાનું તે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે બરાબર એનું કામ થઈ ગયું પછી તો શું શું વસ્તુ બનાવે તો કે માટલા કુંડા તાવલી વગેરે બરાબર પછી હવે એ વસ્તુ બનાવવા માટે એ શેના ઓજારનો ઉપયોગ કરે છે ચાકડી ચાકડો લાકડી તેના ઓજાર છે આવું લખવાનું એટલે આપણો જવાબ પૂરો પછી બીજું લુહાર તો લુહાર નું શું આવે તો કે છે તે લોખંડ માંથી વિવિધ વસ્તુઓ બનાવે છે એક વસ્તુ નથી બનાવતા વિવિધ વસ્તુઓ બને છે લોખંડની બારી જારી દરવાજા ઘણું બધું બને છે બરાબર હવે જો એ બનાવવા માટે શું શું બનાવે છે જળ કોદાળી કુવા ખોરસી સુળી કાતર બધું લુહાર જ બનાવે પછી એ બનાવવા માટે એને ક્યાં ક્યાં ઓજારની જરૂર પડે ક્યાં ક્યાં સાધનોની જરૂર પડે એરણ હથોડો સાણસી કાતો ધમણ એટલે તમને તમે જોયું નહીં હોય ટીવીમાં તો જોતા હોય કે એ ધમણ છે ને લોઢાને ગરમ કરે તાપમાં નાખીને પછી એને ટીપે એમ તેના વિવિધ ઓજારો બનાવે છે ઘણી વાર તમે ક્યારે જાઓ
નાનો એક ઘણા લોકો જુઓ ધાર કાઢતા હોય છે, ઓલી જે ફરસી હોય, ચાકુ હોય અથવા તો કોઈ હથોડો સાણસી કાતર હોય એવી બધી ધાર કાઢે છે તો એ ધમણથી ગરમ કરતા હોય છે. તમને ઘણી વાર ધાર પણ જોવા મળે. ત્રીજું છે સુખા. તો એ શું કર, તો તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે. બારી દરવાજા તમારી ઘરે છે ને, વસ્તુઓ બધી સુખાથી બનાવી, ટીપાઈ હોય, ખુરશી હોય, લાકડાની ડાઇનિંગ ટેબલ હોય. તો તમે જુઓ છો, તમે ભણવા જાઓ તો બેન્ચીસમાં પણ લાકડાની અને લોખંડની જ બનેલી હોય છે. ખુરશી, પાટલા વગેરે બધું બનાવે છે. એ બનાવવા માટે એને ક્યાં ક્યાં ઓજારની જરૂર પડે? તો કે કરવત જોઈ, રંધો, ફરસી, હથોડી, ખીલી એવી બધી વસ્તુઓથી તે તેના એના ઓજાર છે. હવે તમને એમ કે કડિયો, તો તરત ખબર પડી જોઈએ કે કડિયો છે તે આ પથ્થરના અને રેતી સિમેન્ટ મકાન બનાવે. અને તો તેનું તગારું, ચૂનાડું, પછી ખબર છે ને કે હથોડી, એ બધા એના સાધનો છે, બરાબર. હવે એમ કીધું દરજી, તો કે તે કપડાં સીવે, તો સીવવા માટે વિવિધ પ્રકારના કપડાં સીવે, તો એના માટે શેની જરૂર પડે? સીવવાનો સંજો, કાતર, માપપટ્ટી જેવી આપણે એની વસ્તુ જરૂર પડે. તમને ગમે એ વસ્તુ પૂછે ને તો તમારે એનું વિચારવાનું, પછી એનો જવાબ લખવાનું. વાળંદ પૂછે તો ખબર પડે કે તે વાળ કાપે, તો તેના માટે એને અરીસો, કાશકો, દાંતિયો, કાતર એવું જોઈએ ને, તો એવું લખવાનું છે. તો અહીંયા મેં તમને કારીગર અને તેમના સાધનો એનો પરિચય લખતા શીખવાડ્યું. આ પણ કદાચ આપણને પૂછાય પરીક્ષામાં તો આપણે ક્યારે કોથરાવાનું નથી. ના ગમે તે હોય પણ વિચારીને આપણે એનું લખવાનું છે. અહીંયા આપણો પાઠ 15 માં પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.